હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ ના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર યુનિક્સની અંદર જે આપણે રેડ હેટ સિસ્ટમ યુઝ કરી રહ્યા છીએ, રાઈટ? તો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ યુનિક્સ એન્ડ લિનક્સ, એની અંદર નેટવર્ક મેનેજમેન્ટ કમાન્ડ જે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? પ્રીવિયસ લેક્ચરની અંદર પણ મિત્રો આપણે થોડા ઘણા કમાન્ડ શીખ્યા હતા, એન્ડ આજના લેક્ચરની અંદર આપણે જે ડિફરન્ટ નેટવર્ક મેનેજમેન્ટ કમાન્ડ છે એની ચર્ચા કરવાના છીએ, રાઈટ? એન્ડ એની સાથે ફાયરવોલ સિસ્ટમ ને પણ સમજીશું, રાઈટ? તો નેટવર્ક મેનેજમેન્ટ જે સિસ્ટમ છે, રાઈટ, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમના નામે આપણે એને ઓળખીએ છીએ. તો નેટ એડમિનની જે એડમિનિસ્ટ્રેશન ટાસ્ક છે યુનિક એન્ડ લિનક્સ એન્વાયરમેન્ટની અંદર, નેટ એડમિનની યુટિલિટીથી એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે છે. એક મેનેજમેન્ટ નેટવર્કનું કરી શકાય એવી કેપેબલ સિસ્ટમ આપણે એક્સેસ કરી રહ્યા છીએ, રાઈટ? તો રન નેટ એડમિન એન્ડ લોગ ઓન એઝ અ રૂટ એન્ડ જે ડિફરન્ટ કમાન્ડ છે તો એને આપણે ચર્ચા કરીશું, રાઈટ? તો એડમિનિસ્ટ્રેશન જે સિસ્ટમ આપણે રેડ હેટ લિનક્સ એટલે કે નેટવર્કનું મેનેજમેન્ટ ટુ ક્લાયન્ટ સર્વર સિસ્ટમ આપણે ડેવલપ કરી શકાય છે, રાઈટ? એન્ડ આ સિસ્ટમની અંદર જે ડિફરન્ટ કમાન્ડ થ્રુ આપણે એનું મેનેજમેન્ટ થતું હોય છે. તો આપણે ફર્સ્ટ જોઈશું પ્રિન્ટ મેનુ કન્ટેન કમાન્ડ ફોર કન્ફિગરિંગ નેટવર્ક પ્રિન્ટર. આ પ્રિન્ટ કમાન્ડ જે છે ક્યારે એક્સેસ કરી શકશો કે જ્યારે નેટવર્ક પ્રિન્ટર એકબીજા સાથે જોડાયેલા હોય આઈપી પ્રિન્ટર સાથે, રાઈટ? એન્ડ ફોર્મ ક્યુ ઇન રિયાલિટી એન્વાયરમેન્ટ, એક રિયાલિટી એન્વાયરમેન્ટ ઊભું કરેલું હોય છે. તો પ્રિન્ટ એડમિનિસ્ટ્રેશનની અંદર એ સિસ્ટમ કનેક્ટ થયેલી હોય છે, રાઈટ? પ્રિન્ટ મેનેજમેન્ટ નો યુઝ નેટવર્ક પ્રિન્ટરને કન્ફિગર કરવા એન્ડ એની સાથે યુનિક આઈપી પ્રિન્ટર નેમ વિથ રિયાલિટી ફોર્મ ક્યુ. The latter allow you to print job to reality form queues using the standard unique IP command. IP command 2 system configure થયેલી હોય છે and print management નો use net admin એક્ઝિક્યુટ થયા પછી નેટવર્ક મેનેજમેન્ટ મેનુમાંથી તમે પ્રિન્ટ ચૂઝ કરી શકો છો. સેકન્ડ, રાઉટિંગ. તો રાઉટિંગ માટે ઘણા બધા પ્રોટોકોલ એક્સેસ થાય છે એન્ડ
રાઉટ ફાઇલ ની વાત કરીએ તો રાઉટિંગ ઇન્ફોર્મેશન યુઝ બાય યુનિક્સ કનેક્ટ સોફ્ટવેર ઇઝ હેલ્ડ યુનિક્સ ફાઇલ તો એ ફાઇલ જે છે એ ફાઇલ ક્યાં સ્ટોર હશે ઇટીસી ડિરેક્ટરીની અંદર ઇટીસી ડિરેક્ટરીની અંદર રાઉટ ફાઇલ તમને જોવા મળશે ક્યારે કે જ્યારે તમે નેટવર્ક મેનેજમેન્ટ વાળી સિસ્ટમ એક્સેસ કરતા હશો ત્યારે રાઈટ તો એની અંદર આ ફાઇલ તમને જોવા મળશે જેની અંદર જે રાઉટિંગ પ્રોટોકોલ ની માહિતી એન્ડ એનું જે વર્ક છે એ શો અપ કરી શકશો રાઈટ નેક્સ્ટ સેશન મેનેજર તો સેશન મેનેજર હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કંટ્રોલિંગ પ્રોસેસીસ ધેન યુઝર ફાઇલ યુઝર ફાઇલ મેનેજમેન્ટ મેન્યુ કન્ટેન્ટ કમાન્ડ ફોર એડમિનિસ્ટ્રેટિંગ યુઝર ફાઇલ રાઈટ તો નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ થ્રુ તમે પ્રિન્ટ જે જોબ છે રાઈટ જે રાઉટેડ પ્રોટોકોલ છે એનું મેનેજમેન્ટ થાય છે રાઈટ એન્ડ યુઝરની જેટલી પણ ફાઇલો છે સેશનનું મેનેજમેન્ટ છે તો નેટવર્ક મેનેજમેન્ટની અંદર ડિફરન્ટ ડિફરન્ટ કમાન્ડ થ્રુ આ જે એન્વાયરમેન્ટ છે એનું મેનેજમેન્ટ થાય છે મિત્રો રાઈટ તો જે સિસ્ટમ એડમિનિસ્ટર રાઉટિંગ ટાસ્ક ઇન્ક્લુડ કન્ફિગરિંગ મેન્ટેનિંગ ટ્રબલ શૂટિંગ મેનેજિંગ સર્વર એન્ડ નેટવર્ક વિથિન ડેટા સેન્ટર આ જે એડમિનિસ્ટ્રેટરની ટાસ્ક છે એની અંદર નેટવર્ક સાથે કન્ફિગર થવું એ સિસ્ટમ થ્રુ મેન્ટેનિંગની જે ટાસ્ક છે જેટલા પણ નેટવર્ક હોય 5, 10, 50 જેટલા પણ પીસી કનેક્ટેડ છે એને મેનેજ કરવું ટ્રબલ શૂટિંગ એન્ડ સર્વર જે ડેવલપ કર્યું છે રાઈટ તો એ જે સર્વર છે એનું પણ મેનેજમેન્ટ કરવું રાઈટ એન્ડ એના સાથે એ મેનેજમેન્ટ કેવી રીતે પોસિબલ થાય છે તો જે કમાન્ડ લાઇન ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે મિત્રો એન્ડ એ કમાન્ડ લાઇન ટૂલની અંદર આપણે આઈપી કન્ફિગ ની વાત પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કમ્પ્લીટ કરી હતી ધેન આઈપી આજના લેક્ચરની અંદર આપણે આઈપી ઇટ ટૂલ રાઈટ એન્ડ અધર જે કમાન્ડ છે તો એની આપણે ચર્ચા કરીશું
હવે મિત્રો જે આઈપી કમાન્ડ છે સમજો, તો એ જે આઈપી કમાન્ડ નો યુઝ શું છે, તો આઈપી કમાન્ડ ઇઝ અ વેરી યુઝફુલ કમાન્ડ લાઇન યુટિલિટી ફોર ડિસ્પ્લેઇંગ એન્ડ મેનિપ્યુલેટિંગ રાઉટિંગ. શેના માટે આઈપી કમાન્ડ યુઝ કરવામાં આવે છે? તો ડિસ્પ્લેઇંગ એન્ડ મેનિપ્યુલેટિંગ રાઉટિંગ નેટવર્ક ડિવાઇસ ઇન્ટરફેસ તરીકે આઈપી કમાન્ડને યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇટ રિપ્લેસ ફોર આઈપી કન્ફિગ એન્ડ મેની અધર નેટવર્કિંગ કમાન્ડ. તો આઈપી કન્ફિગ એન્ડ આઈપી કમાન્ડ વચ્ચે ડિફરન્સ શું છે મિત્રો? કેમ કે આઈપી કન્ફિગની જગ્યાએ તમે આઈપી કમાન્ડ એક્સેસ કરી શકો છો. તો લિનક્સ બેઝ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કમાન્ડ છે, એ કમાન્ડથી આપણે નેટવર્કિંગ કન્ફિગરેશન ઇઝીલી પાવરફુલ સિસ્ટમ ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ? એન્ડ કમાન્ડ ક્યાં અવેલેબલ હોય છે? નેટવર્ક ટૂલ પેકેજ આપણને પ્રોવાઈડ કરેલું હોય છે કે ધેર લોંગ ટાઈમ ઓન ઓલમોસ્ટ ઓલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્ક્લુડ કમાન્ડ લાઈક આઈપી કન્ફિગ, રાઉટ, નેમ ઇફ, આઈડબલ્યુ કન્ફિગ, આઈપી ટનલ, નેટસેટ, એઆરપી, રાઈટ? ડિફરન્ટ ડિફરન્ટ કમાન્ડ આપણને પ્રોવાઈડ કરેલા હોય છે, રાઈટ? તો જેની અંદરથી આપણે આઈપી કમાન્ડ સ્ટડી કરી રહ્યા છીએ. તો આઈપી એન્ડ આઈપી કન્ફિગ, વેર એઝ આઈપી કન્ફિગ ઓનલી શો એનેબલ ઇન્ટરફેસ, ધેન આઈપી કમાન્ડ શો ઓલ ઇન્ટરફેસીસ વેધર એનેબલ ઓર ડિસેબલ. આઈપી ટુ તમે એનેબલ એન્ડ ડિસેબલ જેટલા પણ ઇન્ટરફેસીસ હશે તો એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. જ્યારે ઇફ કન્ફિગ જે કમાન્ડ છે એના થ્રુ જેટલા એનેબલ ઇન્ટરફેસીસ હશે તો એને જ આપણે એક્સેસ કરી શકીશું, રાઈટ? તો તમે લિનક્સની અંદર આઈપી એડ્રેસને એડ પણ કરાવી શકો છો એન્ડ રિમૂવ પણ કરાવી શકો છો, રાઈટ? તો આપણે જોઈએ આઈપી એડ 192 સોરી આઈપી એડ 192 0.168.30.174. તો આપણી નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ નથી, રાઈટ? તો તમે અહીંયા ક્લાયન્ટ એઝ અ સર્વર ડેવલપ કર્યું હોય ને એની અંદર તમે ડિફરન્ટ ડિફરન્ટ આઈપી કન્ફિગર કરાવી શકો છો એડમિનિસ્ટ્રેશન સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? તો ઇઝીલી તમે આઈપીને એડ કરાવી શકો છો, રાઈટ?
આઈપી એડ્રેસ શો કરવું હોય તો એના માટે સિસ્ટમ કમાન્ડ તમે એડીઆર શો આપી શકો છો, રાઈટ? તો આ જે કમાન્ડ છે એના થ્રુ આઈપી એડ્રેસ શો અપ થશે. જે ટેમ્પરરલી અસાઇન આઈપી એડ્રેસ ટુ સ્પેસિફિક નેટવર્ક ઇન્ટરફેસ, કોના થ્રુ? તો જે ઇથરનેટ કનેક્ટ છે, રાઈટ, તો એ નેટવર્ક ની માહિતી તમે મેળવી શકો છો મિત્રો, રાઈટ, કે જે નેટવર્ક તમે એક્સેસ કરી રહ્યા છો. તો એની માહિતી માટે સુડો આઈપી એડ્રેસ એડ 192.168.56.1 પાસવર્ડ પૂછે છે સુડો યુઝરને, રાઈટ, એન્ડ એ સિસ્ટમ યુઝર પાસવર્ડ છે એટલે આપણને એક્સેસ કરવા દેશે નહીં, રાઈટ? તો સુડો યુઝર ટુ આઈપી એડ એન્ડ રિમૂવ કરી શકો છો, રાઈટ, આઈપી એડ્રેસ. ધેન સેકન્ડ કમાન્ડ છે આઈપી નેટ. તો કરંટ જે નેબર ટેબલ છે કર્નલ ટાઈપનું, તો એની માહિતી મેળવવા માટે એ જે કમાન્ડ છે આઈપી નેટ, એને એક્સેસ કરી શકો છો. આઈપી અપ, આઈપી ડાઉન એન્ડ સોરી ઇફ અપ ઇફ ડાઉન એન્ડ અહીંયા ફ્રેન્ડ જ્યારે તમે ન્યૂ ડિવાઇસ ક્રિએશન આપો છો, નેટવર્ક કન્ફિગરેશન મેં ઓપન કર્યું છે, રાઈટ, એન્ડ જ્યારે સિસ્ટમને આપણે કન્ફિગર કરાવીએ છીએ ત્યારે ઇથરનેટ કનેક્શન, રાઈટ, ISDN કનેક્શન, મોડેમ કનેક્શન, ટોકન લિંક કનેક્શન, વાયરલેસ કનેક્શન, રાઈટ, એન્ડ FDSL કનેક્શન તમે જોઈ શકો છો. અહીંયા ડિફરન્ટ ટાઈપથી સિસ્ટમને કનેક્ટ કરી શકો છો, રાઈટ, એન્ડ એનું જે આઈપી એડ્રેસ છે એ આઈપી એડ્રેસ આપણે અહીંયા પ્રોવાઈડ કરવાનું રહે છે, રાઈટ. ડિફોલ્ટ હું પ્રોવાઈડ કરું છું 50, ધેન 255 255 255 0. ડિફોલ્ટ એનો ગેટવે પણ તમારે પ્રોવાઈડ કરવાનો રહેશે. તો અહીંયા આપણે અપ્લાય કરાવીએ છીએ, તમે જોઈ શકો છો કે નેટવર્ક કન્ફિગરેશનની અંદર એક્ટિવ એન્ડ ઇનએક્ટિવ ઇથરનેટ કન્ફિગરેશન ની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો, રાઈટ.
એન્ડ ડીએનએસ પણ તમે જોઈ શકો છો, જે હોસ્ટ આઈપી છે, તો હોસ્ટ આઈપીની માહિતી પણ તમે મેળવી શકો છો, રાઈટ? તો જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એની અંદર નેટવર્ક કન્ફિગર કરવા માટે આપણને શું પ્રોવાઈડ છે, તો જીયુઆઈ થ્રુ આપણે કમ્યુનિકેશન કેવી રીતે પરફોર્મ થાય છે તો એ જોયું છે, રાઈટ? એન્ડ ઇફ ડાઉન અપ, રાઈટ? સુડો પાસવર્ડ આપણે ઇન કરાવવો પડે છે. તો ઇફ ડાઉન કમાન્ડ નેટવર્ક ઇન્ટરફેસ થ્રુ આપણે જેટલા પણ ડિસેબલ ઇન્ટરફેસીસ જે છે, રાઈટ, એની માહિતી, એના જે ડેટા છે એ રિસીવ કરવા માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ? ધેન ઇફ અપ કમાન્ડ થ્રુ એક્ટિવ નેટવર્ક ઇન્ટરફેસ ની માહિતી મેળવી શકો છો. ઇફ ક્વેરી કમાન્ડ નો યુઝ પાર્ક ધ નેટવર્ક ઇન્ટરફેસ કન્ફિગરેશન, એનેબલ યુ ટુ રિસીવ આન્સર ટુ ક્વેરી, એન્ડ કરન્ટલી જે કન્ફિગર છે ઇથરનેટ, તો એની માહિતી તમે મેળવી શકો છો, એક્ટિવ એન્ડ ઇનએક્ટિવલી. પિંગ કમાન્ડની ચર્ચા આપણે કરેલી છે મિત્રો, ટ્રેસ રાઉટ કમાન્ડની ચર્ચા પણ આપણે કરેલી છે, રાઈટ? હવે આપણે જોઈશું MTR નેટવર્ક ડાયગ્નોસ્ટિક ટૂલ, રાઈટ? એન્ડ MTR એ મોડર્ન કમાન્ડ લાઇન નેટવર્ક ડાયગ્નોસ્ટિક ટૂલ છે, જેની મદદથી પિંગ એન્ડ ટ્રેસ રાઉટર જે કમાન્ડ છે એની કમ્બાઈન ફંક્શનાલિટી આપણે એક્સેસ કરી શકીએ છીએ, એન્ડ એના આઉટપુટને રિયલ ટાઈમ અપડેટ મેળવી શકીએ છીએ, રાઈટ? તો સપોઝ અહીંયા હું પ્રોવાઈડ કરું છું મિત્રો MTR કમાન્ડ, રાઈટ? એન્ડ એનો જે યુઝ છે તો આપણે જોઈએ MTR google.com, રાઈટ? તો MTR કમાન્ડ પણ સપોર્ટિવ આપણી સિસ્ટમમાં નથી થતો, તો એની મદદથી હોસ્ટ નેમ અધરવાઇઝ આઈપી એડ્રેસની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો, રાઈટ? route command. Route is a command line utility. Route is a command line
utility for displaying and manipulating IP routing table of Linux system, and mainly and use static routes configuration specific host સાથે નેટવર્ક સિસ્ટમ ની અંદર એઝ અ ઇન્ટરફેસ તરીકે યુઝ કરવામાં આવશે, જેની મદદથી ડેસ્ટિનેશન ગેટવે એન્ડ જનરેટ માસ્ક ની માહિતી આપણે મેળવી શકીએ, રાઈટ? તો એના ન્યુમરસ કમાન્ડ આપણને પ્રોવાઈડ કરેલા છે. નેટવર્ક સ્કેનિંગ એન્ડ પરફોર્મન્સ એનાલિસિસ ટૂલ તરીકે નેટસેટ કમાન્ડનો યુઝ કરવામાં આવે છે, એન્ડ નેટસેટ કમાન્ડ લાઇન ટૂલ ધેટ ડિસ્પ્લેઇંગ યુઝફુલ ઇન્ફોર્મેશન સચ એઝ નેટવર્ક કનેક્શન, રાઉટ ટેબલ્સ, ઇન્ટરફેસ સ્ટેટિસ્ટિક એન્ડ મચ મોર કન્સર્નિંગ ધ લિનક્સ નેટવર્કિંગ સબસિસ્ટમ. તો એ ઓલ ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે નેટસેટ કમાન્ડનો યુઝ કરવામાં આવે છે, મિત્રો, રાઈટ? નેટસેટ કમાન્ડ થ્રુ કઈ કઈ માહિતી મળેલી છે તમને? તો અહીંયા તમે ઇન્ફોર્મેશન શો અપ કરી શકો છો કે એક્ટિવ લિનક્સ ની માહિતી મળે છે, રેફરન્સ એન્ડ ડોમેન ફ્લેગ, સોકેટ, રાઈટ, સર્વર સેટ, એના આઈનોડ ની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, એનો પાથ, રાઈટ? તો ઓલ જે રાઉટિંગ ટેબલ, કનેક્શન, ઇન્ટરફેસ સ્ટેટિસ્ટિક એન્ડ એના સિવાય ઘણી બધી નેટવર્કની ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટરને પ્રોવાઈડ કરે છે આ કમાન્ડ. લિનક્સ નેટવર્કિંગ સબસિસ્ટમની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે પણ આ કમાન્ડ યુઝ કરવામાં આવતો હોય છે, એન્ડ સૌથી વધારે યુઝફુલ ટ્રબલ શૂટિંગ એન્ડ નેટવર્કની અંદર પરફોર્મન્સ એનાલિસિસ કરવું હોય ત્યારે આ કમાન્ડ એક્સેસ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો ફંડામેન્ટલ નેટવર્ક સર્વિસ ડિબગિંગ ટૂલ તરીકે એનો યુઝ કરવામાં આવે છે. ચેક વિઝ પ્રોગ્રામ આર લિસનિંગ વોટ પોર્ટ, તો કયા પોર્ટ સાથે એ સિસ્ટમ કનેક્ટેડ છે, રાઈટ? એન્ડ ટીસીપીના જે દરેકે દરેક પોર્ટ છે, તો લિસનિંગ મોડની અંદર આ પ્રોગ્રામ પરફોર્મ કરવામાં આવે છે. નેટસેટ માઇનસ TNLP. તો ટીસીપી જે કમાન્ડ છે, રાઈટ, ટીસીપી પોર્ટ એન્ડ એના જે લિસ્ટિંગ મોડ છે એની માહિતી મેળવવી હોય તો આ કમાન્ડ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ? કર્નલ રાઉટિંગ ટેબલ તમને શો અપ કરે છે કે આની અંદર
पीसीपी एंड जे एड्रेस લિસ્ટ આઉટ છે, તો એની તમે માહિતી મેળવી શકો છો. તો અહીંયા પીઆઈડી પ્રોગ્રામનું જે નેમ છે એનું એડ્રેસ, ફોરેન એડ્રેસ એન્ડ એના સ્ટેટ ની માહિતી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. હવે સોકેટ કમાન્ડ SS યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો એનો યુઝ ઓલ એક્ટિવ ટીસીપી કનેક્શન ટુગેધર વિથ ટાઈમર રન ધ ફોલોઈંગ કમાન્ડ. ટીસીપી કનેક્શન ની સાથે ટાઈમર ની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવા માટે આ કમાન્ડ એક્સેસ કરવામાં આવે. નેટકેટ કમાન્ડ, નેટકેટ રિફર ટુ એઝ અ નેટવર્ક સ્વિસ આર્મી નાઇફ એન્ડ પાવરફુલ યુટિલિટી સાથે કોઈ પણ ટાસ્ક રિલેટેડ ટુ ટીસીપી યુડીપી ઓર યુનિક ડોમેન સોકેટ ઇટ ઇઝ ઓપન ટીસીપી કનેક્શન લિસન ઓન આર્બિટરી ટીસીપી એન્ડ યુડીપી પોર્ટ પરફોર્મ પોર્ટ સ્કેનિંગ પ્લસ મોર ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ. હોસ્ટ કમાન્ડ, હોસ્ટ કમાન્ડ નો સિમ્પલ યુઝ કેરિંગ આઉટ DNS લુકઅપ એન્ડ ટ્રાન્સલેટ હોસ્ટ નેમ ટુ આઈપી એડ્રેસ એન્ડ વાઇસ વર્સા. તો હોસ્ટ જે કમાન્ડ છે, રાઈટ, એ સિમ્પલી હોસ્ટ નેમ માટે યુઝ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ હોસ્ટ સાથે મેં google.com કમાન્ડ એક્સેસ કર્યો છે. તો google.com હેઝ એડ્રેસ 172.217.166.174. IPv6 નું જે એડ્રેસ છે એ પણ તમને પ્રોવાઈડ કરેલું છે. મેલ જે હેન્ડલ કરવામાં આવે છે તો એની માહિતી પણ તમે મેળવી શકો છો. ડીક કમાન્ડ, ડોમેન ઇન્ફોર્મેશન ગ્રોપર. ડીક કમાન્ડ એન્ડ ડીક સાથે આપણે google.com યુઝ કરીએ છીએ. તો ડીક કમાન્ડ છે એનું ફૂલ ફોર્મ છે ડોમેન ઇન્ફોર્મેશન ગ્રોપર, ઇઝ ઓલ્સો અનધર સિમ્પલ DNS લુકઅપ યુટિલિટી દેટ ઇઝ યુઝ ટુ ક્વેરી DNS રિલેટેડ ઇન્ફોર્મેશન એઝ અ રેકોર્ડ, સીનેમ, મેક્સ રેકોર્ડ એક્સેટ્રા ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો આ કમાન્ડ યુઝ કરી શકો છો.
નહીં, એ ક્વેરી ટાઈમ તમને માઇક્રો સેકન્ડ ની અંદર પ્રોવાઇડ કર્યો છે, સર્વર એડ્રેસ પ્રોવાઇડ કરેલું છે, રાઈટ? તો અહીંયા એક નેક્સ્ટ કમાન્ડ છે, એનએસ લુકઅપ, એન્ડ એ કમાન્ડ નો જે યુઝ છે એ આપણે જોઈએ. એનએસ લુકઅપ ઇઝ ઓલ્સો પોપ્યુલર કમાન્ડ લાઇન યુટિલિટી ટુ ક્વેરી ડીએનએસ સર્વર બોથ ઇન્ટરેક્ટિવલી એન્ડ નોન ઇન્ટરેક્ટિવલી. યુઝ કરવામાં આવે છે એન્ડ ક્વેરી ડીએનએસ રિસોર્સિસ રેકોર્ડ, એટલે કે આઈપી ડોમેન એઝ અ ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય તો એનએસ લુકઅપ કમાન્ડનો યુઝ કરી શકો છો, રાઈટ? અહીંયા સર્વરનું નામ એન્ડ એનું એડ્રેસ તમને પ્રોવાઈડ કરે છે આ કમાન્ડ, રાઈટ? ટીસીપી ડમ્પ જે કમાન્ડ છે તો એનો વાઇડલી યુઝ નેટવર્ક સ્નીફર કમાન્ડ તરીકે કરવામાં આવે છે. ટીસીપી ડમ્પ માઇનસ આઈ ટીપીએચ વન. આનો યુઝ છે કેપ્ચર એન્ડ એનાલાઇઝ ટીસીપી આઈપી પેકેટ ટ્રાન્સમિટ ઓર રિસીવ ઓવર નેટવર્ક ઓન સ્પેસિફિક ઇન્ટરફેસ, એટલે કે નેટવર્કની અંદર રહેલી જે સિસ્ટમ છે તો કઈ સિસ્ટમ દ્વારા પેકેટ રાઉટ થયા નેટવર્કની અંદર એ માહિતી ગેટ કરવા માટે આ કમાન્ડ યુઝ કરવામાં આવે છે. વાયરશાર્ક, વાયરશાર્ક ઇઝ અ પોપ્યુલર પાવરફુલ વર્સટાઇલ એન્ડ ઇઝી ટુ યુઝ ટૂલ ફોર કેપ્ચરિંગ એન્ડ એનાલાઇઝિંગ પેકેટ ઇન પેકેટ સ્વિચ નેટવર્ક. રિયલ ટાઈમ જે સિસ્ટમ છે એની અંદર પેકેટ કેપ્ચરિંગની જે ઇન્ફોર્મેશન છે એ ગેટ કરવા માટે આ કમાન્ડ યુઝ કરવામાં આવે છે, એન્ડ એના મદદથી સેવ ડેટા એન્ડ ઇટ હેઝ કેપ્ચરેડ ટુ ફાઇલ ફોર લેટર ઇન્સ્પેક્શન એન્ડ ઇટ ઇઝ યુઝ બાય સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર એન્ડ નેટવર્ક એન્જિનિયર ટુ મોનિટર એન્ડ ઇન્સ્પેક્ટ પેકેટ ફોર સિક્યોરિટી એન્ડ ટ્રબલ શૂટિંગ પર્પઝ. ટ્રબલ શૂટિંગ ટૂલ તરીકે વાયરશાર્ક ને યુઝ કરવામાં આવે છે. તો ઇન એની પેકેટ સ્વિચ નેટવર્ક પેકેટ પ્રેઝન્ટ યુનિટ ઓફ ડેટા ધેટ આર ટ્રાન્સમિટેડ બિટવીન કમ્પ્યુટર,
કમ્પ્યુટરની અંદર જે કમ્યુનિકેશન છે, વન કમ્પ્યુટર ધેન અધર કમ્પ્યુટર સિસ્ટમ, તો એની અંદર પેકેટ સ્પીચ નેટવર્કની અંદર નેટવર્ક એન્જિનિયર એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર લાઈક ટુ મોનિટર એન્ડ ઇન્સ્પેક્ટ ધ પેકેટ ફોર સિક્યોરિટી એન્ડ ટ્રબલ શૂટિંગ પર્પઝ. They rely on software program called Network Packet Analyzer with Wireshark. Wireshark નો use Network Packet Analyzer program તરીકે કરવામાં આવે છે. And perhaps being the most popular and used due to its versatility and easiness of use. Wireshark allows you to not only monitor traffic in real system but save it to file for later inspection. તો વાયરશાર્ક જે કમાન્ડ છે એનો યુઝ મોનિટર ટ્રાફિક સિસ્ટમ એઝ એ યુઝ કરવામાં આવે છે, રાઈટ? ફાયરવોલ મેનેજમેન્ટ ટૂલ આપણે હવે સ્ટડી કરવાના છે. ડિફરન્ટ જે નેટવર્કિંગ કમાન્ડ લિનક્સની અંદર એક્સેસ કરવામાં આવે છે, તો એની માહિતી આપણે મેળવી મિત્રો. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ફાયરવોલ એન્ડ વાય વી યુઝ ફાયરવોલ. તો ફાયરવોલ ઇઝ અ સિક્યોર એન્ડ ટ્રસ્ટેડ મશીન ધેટ સિટ બિટવીન પ્રાઇવેટ નેટવર્ક એન્ડ પબ્લિક નેટવર્ક. પ્રાઇવેટ એન્ડ પબ્લિક નેટવર્કની અંદર ફાયરવોલ સિસ્ટમ મશીનની અંદર એક્ઝિસ્ટ હોય છે સિક્યોરિટી પ્રોવાઇડ કરવા માટે. આપણે એને એક્સેસ કરીએ છીએ. ફાયરવોલ મશીન ઇઝ કન્ફિગરેડ વિથ અ સેટ ઓફ રૂલ ધેટ ડિટરમાઇન વિચ નેટવર્ક ટ્રાફિક વિલ બી અલાઉડ ટુ પાસ એન્ડ વિચ વિલ બી બ્લોક or refuse. Firewall machine જે નેટવર્ક સાથે કન્ફિગર હોય છે તો સેટ ઓફ રૂલ્સ ચોક્કસ જે નેટવર્ક ટ્રાફિકને અલાઉ કરે છે, અધરવાઇઝ બ્લોક કરીને રિફ્યુઝ કરશે. તો જે લાર્જ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર યુ મે ઇવન ફાઇન્ડ અ ફાયરવોલ લોકેટેડ ઇનસાઇડ ધેર કોર્પોરેટ નેટવર્ક એન્ડ સેગ્રેગેટ સેન્સિટિવ એરિયા ઓફ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ અધર એમ્પ્લોય. એટલે ઘણા કેસીસની અંદર કમ્પ્યુટર ક્રાઇમ જે અકર થાય છે એ ઓર્ગેનાઇઝેશન સાથે,
તો એની જે માહિતી મેળવી શકાય છે. ફાયરવોલ કેન કન્સ્ટ્રક્ટેડ ઇન અ ક્વાઇટ વરાયટી ઓફ વેઝ, ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ અરેન્જમેન્ટ ઇન્વોલ્વ નંબર ઓફ સેપરેટ મશીન એન્ડ નોન એઝ અ પેરીમીટર નેટવર્ક. એનું જે સોફિસ્ટિકેટેડ અરેન્જમેન્ટ છે ફાયરવોલનું, તો જે નંબર ઓફ સેપરેટ મશીન છે એને આપણે કેવી રીતે જાણીએ છીએ? પેરીમીટર નેટવર્ક તરીકે જાણીએ છીએ. ટુ મશીન એક્ટ એઝ અ ફિલ્ટર કોલ્ડ ટોક ટુ અલાઉ ઓનલી સર્ટેન ટાઈપ્સ ઓફ નેટવર્ક ટ્રાફિક ટુ પાસ, એન્ડ બિટવીન ધીઝ ટોક રિસાઇડ નેટવર્ક સર્વર સચ એઝ અ મેલ ગેટવે ઓર વર્લ્ડ વાઇડ વેબ પ્રોક્સી સર્વર. તો બંને સિસ્ટમ જ્યારે કનેક્ટ થાય છે, ફિલ્ટર્સ એને કહેવામાં આવે છે, ફિલ્ટર્સ ચોક્સ અલાઉ કરે છે સર્ટેન ટાઈપના જે નેટવર્ક ટ્રાફિક હોય છે ઇન્ફોર્મેશન પાસ કરે. બિટવીન ધીઝ ચોક રિસાઇડ નેટવર્ક સર્વર સચ એઝ અ મેલ ગેટવે. એક્ઝામ્પલ આપ્યું છે કે મેલ ગેટવે એન્ડ વર્લ્ડ વાઇડ વેબ. પ્રોક્સી સર્વર જે છે એનું કમ્યુનિકેશન, એ જે કન્ફિગરેશન છે, કેન બી વેરી સેફ એન્ડ ઇઝીલી અલાઉ ક્વિટ અ ગ્રેટ રેન્જ ઓફ કંટ્રોલ ઓવર હુ કેન કનેક્ટ બોથ ફ્રોમ ઇનસાઇડ ટુ ધ આઉટસાઇડ એન્ડ ફ્રોમ આઉટસાઇડ ટુ ધ ઇનસાઇડ. ઇન શોર્ટ, જે કન્ફિગરેશન છે એનો યુઝ લાર્જ ઓર્ગેનાઇઝેશનની અંદર કરવામાં આવે છે. તો ટિપિકલી થ્રુ ફાયરવોલ આર અ સિંગલ મશીન એન્ડ ધેટ સર્વ ઓલ ધીસ ફંક્શન. ધીઝ આર લિટલ લેસ સિક્યોર બીકોઝ ઇફ ધેર ઇઝ સમ વીકનેસ ઇન ફાયરવોલ મશીન itself that allow people to gain to it access and the whole network security has been breached. Nevertheless, this type of firewalls are cheaper and easier to manage than sophisticated arrangement just described in this figure. તો અહીંયા બે જે ક્લાસીસ પ્રોવાઈડ કરેલા છે, ફાયરવોલ ડિઝાઇન તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? ઇન્ટરનેટ કનેક્શન ટુ લેનની અંદર જે સિસ્ટમ કનેક્ટેડ છે, રાઈટ? એન્ડ આઈપી ફિલ્ટર થ્રુ એપ્લિકેશન સર્વર કનેક્ટેડ છે. તો લિનક્સ કર્નલ પ્રોવાઈડ કરે છે રેન્જ ઓફ બિલ્ટ ઇન ફીચર્સ એન્ડ ધેટ અલાઉ ઇટ ટુ ફંક્શન ક્વાઇટ નાઇસલી એઝ અ આઈપી ફાયરવોલ. નેટવર્ક ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ક્લુડ કોડ ટુ આઈપી ફિલ્ટરિંગ ઇન નંબર ઓફ ડિફરન્ટ વેઝ એન્ડ પ્રોવાઈડ મશીનિઝમ ટુ ક્વાઇટ એક્યુરેટલી કન્ફિગર what sort of rules you do like put in place. Linux firewall is a flexible and enough to make it very useful in either
કન્ફિગરેશન સિસ્ટમ. તો મિત્રો અહીંયા આપણે ફાયરવોલ સિસ્ટમ સેના માટે એક્સેસ કરવામાં આવે છે એન્ડ એ સિસ્ટમ શું છે એની માહિતી મેળવી. તો ફાયરવોલ ઇઝ અ સિક્યોર એન્ડ ટ્રસ્ટેડ મશીન ધેટ સિટ્સ બિટવીન પ્રાઇવેટ નેટવર્ક એન્ડ પબ્લિક નેટવર્ક, બંને નેટવર્કની અંદર યુઝ કરવામાં આવે. એન્ડ ફાયરવોલ મશીન કન્ફિગરેશન સેટ ઓફ રૂલ્સ ડિટરમાઇન ધ નેટવર્ક ટ્રાફિક વિલ બી અલાઉડ ટુ પાસ એન્ડ બ્લોક રિસીવ. એની મદદથી જે નેટવર્ક છે એને અલાઉ તમે પ્રોવાઈડ કરી શકો છો. તો આજના લેક્ચરની અંદર બસ અહીંયા સુધી, એન્ડ હવે આપણે લેક્ચર સ્ટોપ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.